ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વસ્તુઓને અલગ અલગ એટલે કે જુદી જુદી જગ્યાએથી જોતા કેવી દેખાય છે એની સમજ ઉદાહરણ દ્વારા મેળવી હતી. તો કયા ઉદાહરણ જોયા હતા? હા, તો આપણે ગઈકાલે બે ઉદાહરણો જોયા હતા, પાણીનો ગ્લાસ અને ઘર. આ બે ઉદાહરણો જોયા હતા. તો મિત્રો, આજે આપણે વસ્તુના મથારાના એટલે કે વસ્તુને ઉપરથી જોતા કેવી દેખાય છે એના ભાગોની સમજ મેળવીશું. તો ચાલો, તો જુઓ, તમને આ મારા હાથમાં શું દેખાય છે? શું છે આ મારા હાથમાં? હા, શું છે? પેન્સિલ. તો તમારી પાસે પણ હશે જ, છે ને પેન્સિલ તમારી પાસે? તો તમે આ પેન્સિલને ઉપરથી જોવાનો પ્રયત્ન કરો. કઈ બાજુથી? ઉપરથી. તો તમે જુઓ પેન્સિલને ઉપરની બાજુએથી. તો તમે પેન્સિલને ઉપરની બાજુથી જોઈ તો તમને કેવી લાગે છે? ઉપરથી તમે પેન્સિલને જોઈ તો કેવી જોવા મળે છે પેન્સિલ? હા, તમારો જવાબ સાચો છે. પેન્સિલને આપણે ઉપરથી જોઈએ છીએ તો ષટ્કોણ આકાર જેવી આપણને જોવા મળે છે. તો તમને શું પેન્સિલ આવી જોવા મળે છે? ષટ્કોણ આકાર જેવી લાગે છે ઉપરથી જોઈએ છે તો? લાગે છે ને? તો તમારો જવાબ એકદમ સાચો છે. પેન્સિલને આપણે ઉપરથી જોઈએ છીએ તો આપણને એ ષટ્કોણ આકાર જેવી જોવા મળે છે, એનો ઉપરનો ભાગ આપણને ષટ્કોણ આકાર જેવો લાગે છે. તમે બરાબર સમજ્યા. તો બીજા એવા કેટલાક ઉદાહરણો જોઈએ. તો ચાલો, આ શાનું ચિત્ર દેખાય છે તમને? કુકરનું. તો કુકરના ઉપરના ભાગને જોવાનો પ્રયત્ન કરો. તમારા ઘરમાં કુકર હશે જ. તો તમે કુકરને જોયું ઉપરના ભાગેથી, તો શું તમને કુકરનો ઉપરનો ભાગ જોતા તમને એનો ઢાંકણવાળો ભાગ જોવા મળે છે? તે આવો દેખાય છે. હા, તમારો જવાબ સાચો છે. આ શાનું ચિત્ર છે? ચંપલનું. તો તમે ચંપલને ઉપરથી જોવાનો પ્રયત્ન કરો. તો તમે ચંપલને ઉપરથી જોઈ તો શું આવી જોવા મળે છે? તમને આવી દેખાય છે ચંપલ? હા, તમારો જવાબ એકદમ સાચો છે. તો જુઓ, આ ચિત્ર શાનું લાગે છે તમને? હા, ટોપીનું. તમારો જવાબ એકદમ સાચો છે. તો ટોપીને આપણે ઉપરની બાજુએથી જોઈએ છીએ તો આપણને ટોપી આ રીતે જોવા મળે છે. તો તમે ટોપીને ઉપરની બાજુથી જોઈ છે? જોઈ છે. જો ન જોઈ હોય તો તમે જુઓ કે શું ટોપી તમને આ જ રીતે જોવા મળે છે, આવી જ દેખાય છે, બરાબર? તો તમે જોશો ને ટોપીને ઉપરની બાજુથી જોશો ને? તો આ શાનું ચિત્ર લાગે છે? ધ્યાનથી જુઓ, શું લાગે છે તમને? આ શાનું ચિત્ર હશે? હા, તમારો જવાબ એકદમ સાચો છે. આ બસનું ચિત્ર છે. શાનું ચિત્ર છે? બસનું. તો આપણે બસને કઈ બાજુથી જોઈએ તો આપણને આવી જોવા મળે? કઈ બાજુથી? હા, ઉપરની બાજુથી જોઈએ તો બસ આપણને આવી જોવા મળે છે. તમે જોઈ છે બસને ઉપરથી આ રીતે? જોઈ છે. આ શાનું ચિત્ર છે? કપનું. તો તમે કપને ઉપરથી જુઓ છો એટલે કે એના ઉપરના ભાગને જુઓ છો, તો શું તમને આવો જોવા મળે છે કપ ઉપરના ભાગેથી? હા, તમારો જવાબ એકદમ સાચો છે. કપ ઉપરના ભાગેથી આ રીતે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વસ્તુના મથારાના એટલે કે વસ્તુની ઉપરથી જોતા કેવી દેખાય છે એની સમજ મેળવી.
तो तमने याद छे आजे आपणे कया कया उदाहरणों जोया? बोलो जोईए कया कया उदाहरणों जोया? बोलो पेंसिल, त्यार पछी कूकर, चंपल अने बीजा कया उदाहरणों जोया? टोपी, बस अने बीजू कयु उदाहरण जोयु? कप वगैरे उदाहरणों जोया। तो विद्यार्थी मित्रों तमने समझ पड़ी गई वस्तुना मथाराना भागो एटले के वस्तुने आपणे ऊपरथी जोईए छे तो ते वस्तु केवी जोवा मळे छे, तमने समझाई गयु? तो विद्यार्थी मित्रों तमने गमती होय तेवी बे के त्रण वस्तुओना मथाराना एटले के वस्तुने ऊपरथी जोता केवी देखाय छे एना चित्रो दोरवा। तो तमने बराबर समझ पड़ी गई? विद्यार्थी मित्रों तमारो आ गृह कार्य छे, तमने समझ पड़ी गई? एटले के तमने गमती होय तेवी बे के त्रण वस्तुना चित्रो केवा चित्रो दोरवाना छे? एना मठराना भागोना चित्रो दोरवाना छे तमारी नोटबुक मां। तो तमे तमारा गृह कार्य नी समझ पड़ी गई? तो विद्यार्थी मित्रों आपणे फरी मळीशुं, ત્યાં સુધી આવજો।